धोरण दस विषय गणित आज चेप्टर नंबर बे भणवाना छे प्रकरण बे के बहुपदीओ બધા બાળકો તૈયાર છો કે નથી તૈયાર? ચાલો આજે આપણે જોઈએ સ્વાધ્યાય 2.2 તેમાં પ્રશ્ન નંબર એક કે નીચે આપેલ દ્વિઘાત બહુપદીના શૂન્ય મેળવો તથા શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. ચાલો એમાં આપણે દાખલા નંબર બે જોવાનો છે. દાખલા નંબર બે રકમ આવી છે કે 4x² - 4x + 1. સૌ પ્રથમ પહેલા આપણે આને પી ઓફ એક્સ દ્વારા આપણે દર્શાવી દેવી. શેના દ્વારા દર્શાવશું આપણે? ધારો કે પી ઓફ એક્સ બરાબર 4x² - 4x + 1. પી ઓફ એક્સ બરાબર આપણે 0 લઈ લેવી. પી ઓફ એક્સ બરાબર આપણે શું મૂકશું? 0 મૂકી દેવી. ક્લિયર છો ને બાળકો? હવે મારે મધ્યમ પદ ના એવા બે ભાગ પાડો કે મને કે મધ્યમ પદ મળે. એટલે કે મધ્યમ પદ ના કેવા બે ભાગ પાડશું આપણે? કે પ્રથમ પદ નો સહગુણક અને અંતિમ પદ નો ગુણાકાર કરવાનો છે. ચાલો કરો તો 4 × 1 એટલે કે 4 ના એવા બે ભાગ પાડો કે મને મધ્યમ પદ મળે. તો અહીંયા 2 × 2 = 4, તો -2 - 2 બરાબર -4. આવી ગયા -4. ચલ કયો આપણને આપ્યો છે? એસ. તો અહીંયા એસ મૂકી દો, અહીંયા એસ મૂકી દો, તો અહીં એસ મૂકી દેવી. તો -4s ની જગ્યાએ -2s આપણે મૂકી શકીએ. કેનો મૂકી શકીએ બાળકો? ચાલો મૂકો તો બધા બાળકો કે 4x² - 2s - 2s + 1. હવે બે ના જોડકા બનાવવાના છે બાળકો. ચાલો બે ના જોડકા બનાવીએ આપણે કે આ બે માંથી સામાન્ય શું નીકળશે. 2s ને આપણે સામાન્ય કાઢીએ, 2s ને સામાન્ય કાઢીએ એટલે અહીંયા વચ્ચે 2s - 1. આ પદ આપણે બેઠે બેઠું અહીંયા મૂકી દેવાનું, કારણ કે આ જેવું જ પદ અહીંયા આવે
જ આપણે અવયવ પડાય એમ કહેવાય. જુવાન જેવું બેઠું પદ અહીંયા ન આવે તો એનો અવયવ નથી. હવે જુઓ તો હવે આ બે માંથી કઈ કોમન નીકળે છે? નહીં, તો આપણે માઇનસ વન કોમન કાઢવી. કાંઈ ન હોય તો માઇનસ વન તો હોવાના જ છે. ચાલો એનો કોમન કાઢવી આપણે માઇનસ. માઇનસ વન કોમન કાઢ્યા. જો તો આ બે પદ કેવા આવ્યા? સરખા આવ્યા. તો આપણે એને એક વાર લખીએ કે કૌંસમાં 2s માઇનસ 1, બીજા કૌંસમાં 2s માઇનસ 1. હવે શું કરવાનું કે 2s માઇનસ 1 બરાબર 0, અથવા બીજા કૌંસમાં 2s માઇનસ 1 બરાબર 0. હવે માઇનસ 1 જમણી બાજુ જાય, દિશા ચેન્જ થાય છે, નિશાની ચેન્જ થવાની, એટલે કે 2s બરાબર 1, એટલે કે s બરાબર 1/2. થઈ ગયું બાળકો? 1-0 આપણને મળ્યો. હવે એવી રીતે અહીંયા આપણે કરીએ કે 2s માઇનસ 1 બરાબર 0, તો 2s બરાબર 1 અને s બરાબર 1/2. કેટલા આપણને શૂન્ય મળ્યા બહુપદીના? બે. તો અહીંયા નીચે લખવાનું બાળકો કે બહુપદીના શૂન્ય કેટલા છે? બે. કયા કયા? 1/2, 1/2, એટલે કે આપણને 2 શૂન્ય મળે છે અહીંયા. હવે આગળ શું કરવાનું છે? એટલું તો આપણે થઈ ગયું, એટલું બધા બાળકોને આવડતું હોય છે. હવે આગળ હું કીધું છે, જો તો બહુપદીના શૂન્ય મેળો, એટલે કે અહીંયા લખીને આપણો દાખલો પૂરો થાય છે. આગળ કીધું છે, તથા શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. તમે બાળકો, આપણે શૂન્યનો સરવાળા વિશે આપણે ભણી ગયા હતા. શૂન્યના સરવાળાનું સૂત્ર શું હતું? કે આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી બાય એ, અને ગુણાકારનું આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સી બાય એ. તો સૌ પ્રથમ પહેલા આપણે આને પી ઓફ એક્સ બરાબર 4x² માઇનસ 4s પ્લસ 1 આને આપણે દ્વિઘાત પ્રમાણિત સ્વરૂપ દ્વારા આપણે દર્શાવી. અહીંયા ચલ કયો છે? s. તો આપણે એને s વડે દર્શાવશું, એટલે કે as નો સ્ક્વેર પ્લસ bs પ્લસ c. હવે બધાના સહગુણક સાથે ચકાસવી આપણે, કે ચલનો જે સહગુણક છે એ આપણે ચકાસવી, એટલે કે અહીંયા શું આવશે? a બરાબર 4, b બરાબર -4 અને c બરાબર 1. ચાલો બાળકો હવે આપણે શૂન્યનો ગુણાકાર કરીએ. સૌ પ્રથમ પહેલા આપણે શૂન્યનો સરવાળો કરીએ, ગુણાકાર પછી કરીએ. એટલે કે શૂન્યનો સરવાળો, શૂન્ય કેટલા છે? 2. એક તો 1/2 અને બીજું 1/2. ચાલો અહીંયા લખો તો 1/2 પ્લસ 1/2 છેદ સરખો છે, એટલે અંશનો સરવાળો, એટલે કે 2/2. આ ઉડી જાય એટલે વચ્ચે 1. હવે આને આવી રીતે હું લખી શકું કે માઇનસ કૌંસમાં માઇનસ 1/1 લખીએ કઈ, કારણ કે માઇનસ માઇનસ પ્લસ 1, છેદમાં કઈ નો એટલે 1 મૂક્યો, એટલે આપણો 1 જવાબ આવી ગયો. હવે આપણે આને ઉપર નીચે 4 વડે આપણે ગુણી દેવી. ચાલો ગુણાચાર વડે. હવે -4 ની જગ્યાએ આપણે બી લખી શકાય. ચાલો મૂકો -4 ની જગ્યાએ બી. -4 ની જગ્યાએ શું મૂકવાનું છે? બી મૂકવી આપણે. ચાલો માઇનસ એમ નામ, -4 ની જગ્યાએ બી મૂકી દેવી આપણે. અને 4 આપણે શું આપ્યા છે? એ. ચાલો મૂકી દીધા. આ તમારો સહગુણક સાથેનો સંબંધ. એવી જ રીતે આપણે હવે શૂન્યનો સરવાળો,
શૂન્યનો ગુણાકાર, શૂન્યનો ગુણાકાર. ચાલો કરો તો બે શૂન્ય છે એટલે કે એકના છેદમાં બે ઇન્ટુ એકના છેદમાં બે. ગુણાકાર કરો તો એકના છેદમાં ચાર આવે કે નો આવે? એક આપણને શું આપ્યું છે? સી. તો મૂકો અહીંયા સી, ચાર આપણા એ. તો જોવો તો શૂન્યનો ગુણાકાર એનું સૂત્ર શું હતું? સી બાય એ. તો જોવો તો અહીંયા સી બાય એ આવી ગયું. તેવી જ રીતે શૂન્યનો સરવાળો એનું સૂત્ર શું હતું? આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી બાય એ. જો અહીં આવી ગયું, અહીં તમારો દાખલો પૂરો થાય છે. ત્રણ ગુણનો કેટલા ગુણનો હતો? ત્રણ ગુણનો દાખલો છે. મોસ્ટ આઈએમપી દાખલો છે આપણો આ. જો બાળકો અહીંયા લખીને તો તમને બધાને ખબર પડી ગઈ છે કેમ કરવાનું એ. જો તમે આ વિડીયોમાંથી ઘણું બધું શીખ્યા હોય તો તમે આ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઇક કરો અને ખાસ કોમેન્ટ કરવાનું ક્યારેય ભૂલતા નહીં, કે જેથી કરીને અમને નવા નવા વિડીયો અપલોડ કરીએ અને તમે ઘણું બધું શીખ્યા હોય તો તમે આમાંથી શિક્ષણમાં મેળવતા રહ્યો. થેન્ક યુ વિદ બાળકો. ચાલો આપણે કાલે મળીશું.